નમસ્કાર દર્શક મિત્રો ગણતંત્ર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જુદી જુદી બટાલિયન દ્વારા વિશેષ પરેડ થઈ શહેરની તમામ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓમાં ઉત્સાહ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાય લાલગઢ વિસ્તારમાં ચાલતા ધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા સાત પોઈન્ટ અઢાર લાખનો મુદ્દામાલ સાથે સાથે ઓગણચાલીસ ખેલીઓ ઝડપાયા ભારતીય ચલણમાં રદ કરાયેલી બે હજારના દરની નોટ હજુ પણ સ્વીકારાય છે પોસ્ટ વિભાગમાં ફી વધારા મુદ્દે આરટીઓ અઢી વર્ષ ઉમતુર્યું જાણ થતા પચાસ હજાર વાહનો બ્લેકલિસ્ટ કર્યા ગામમાં કોમ્પ્લેક્સના થયા સુરતમાં આજે માળેથી યુવક દિવસની ઉત્સાહભેર ઉજવણી જોવા મળી હતી જેમાં શહેર પોલીસે પરેડ ગ્રાઉન્ડમાં પોલીસ કમિશનરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ દરમિયાન સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા મહત્વની વાત કરતા જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં મેગા સિટીની હરોળમાં સુરત શહેરમાં આઠમો નંબર છે અને સુરત શહેરમાં બનતા ગુનાઓમાં ડિટેક્શનની જે રીતની ટકાવારી છે તે અન્ય કોઈ શહેરમાં જોવા મળતી નથી સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી સાથે જુદા જુદા પ્રકારની વિશેષ કૃતિઓ રજૂ કરાઈ હતી જેમાં સૌ પ્રથમ જુદી જુદી બટાલિયનો દ્વારા વિશેષ પરેડ કરવામાં આવી હતી ટ્રાફિકથી લઈને મહિલા પોલીસ સહિતની બટાલિયન દ્વારા આકર્ષક પરેડ કરવામાં આવી હતી જેનું સૌ સુરત કમિશનર નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ સૌથી આકર્ષણનું કેન્દ્ર મહિલા પોલીસની ટીમ દ્વારા બ્લાઇન્ડ વેપન કરતબ આપ્યું હતું જેમાં મહિલા પોલીસની ટીમે આખે પટ્ટી બાંધી એકે ફોર્ટી સેવનથી લઈ જુદી જુદી આઠથી દસ જેટલી ગનને આંખી ખોલી નાખી હતી અને ફરી તેને જે તલોક કરી હતી ગણતંત્રના શુભ પ્રસંગે સુરત પોલીસ કમિશનર મંચ પર વક્તવ્ય આપતા અનેક બાબતો લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું પોલીસ કમિશનર દ્વારા સુરતમાં બનતા ગુનાઓના ડિટેક્શન બાબતે મહત્વની વાત રજૂ કરાઈ હતી ગુજરાત રાજ્ય પોલીસ પોલીસ કુલ અધિકારીઓ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવે છે જ્યારે બે વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક તથા સોળ પ્રશાસનીય સેવા સંઘી પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવે છે જેમાં સુરતના ત્રણ પોલીસ જવાનો ચંદ્રક જાહેર કરાય છે ત્યારે આજરોજ આ ત્રણેય પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી થવાનો અને છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના પ્રસંગે વિશિષ્ટ સેવા પ્રસંગની સેવા અંગેના પોલીસ ચંદ્રકો રાજપટેટ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે જેમાં સુરત પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બતાવતો બિન હથ્યાધારી એસઆઈ શૈલીશ કુમાર રાધે બિહારી દુબે બિન દુબે બિન અથિયાધારી એસઆઈ જતુલભાઈ મગનભાઈ દેસાઈ અને બિન હથિયાધારી એસઆઈ જયેશભાઈ નગીનભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે જે બદલ પોલીસ કમિશનર દ્વારા તેઓને અભિનંદન પાઠવ્યા હતા અને જ્યારે આજરોજ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ઉજવણી જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ન્યૂ રાંડેર રોડ સ્થિત પ્રેસિડેન્ટ સ્કૂલમાં આજરોજ ધ્વજવંદન કાર્યક્રમ અને શાળાનો વાર્ષિક સ્પોર્ટ ડે યોજાયો હતો

હિત ચિત્રક આઈજી પટેલ તથા અતિથિ વિશેષ તરીકે એ જિગ્નેશ શાહ હાજર રહ્યા હતા જેનું ઉદ્ઘાટન કરતા આઈજી પટેલે કહ્યું હતું કે વિદ્યાર્થીઓની શારીરિક મજબૂતી માટે અનેક રમતોનું જીવંત રાખવા માટે શાળાનું આ કાર્યક્રમનું આયોજન ખૂબ જ પ્રશંસનીય છે શાળાના પટાંગણમાં ગણેશ ઉત્સવમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ સમગ્ર પટાંગણને ભારત માતા કી જયના નારાથી ગજાવ્યું હતું આ તબક્કે શુભેચ્છક પ્રકાશભાઈ ગજ્જર પ્રેસિડેન્સી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પ્રેસિડેન્ટ સિનિયર સિટીઝન તમામ અમરોલી ખાતે આવેલી માધવબાગ વિદ્યાભવનમાં આજ આજરોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત બાળકોને ભારત દેશની બંધારણીય ધરોહર એવા પ્રજાસત્તાક વિષય તથા રાષ્ટ્ર સ્વસ્થ સમાજનું ઘડતર કરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ શાળાના વ્યાયામ શિક્ષક દ્વારા વંદે માતરમ ગાન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી તેમજ મહેમાન તરીકે શક્તિભાઈ આંબલિયાએ હાજર રહી પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજારોહણ કર્યું હતું જે બાદ રાષ્ટ્રગીત ધ્વજગીત શાળા ગીતનું જ્ઞાન કરવામાં આવ્યું હતું તેમજ એનસીસીની પરેડ આનની પરેડ રજૂ કરવામાં આવી હતી તેમજ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું બાળકો દ્વારા વિવિધ કૃતિ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે શાળા પ્રમુખ આચાર્ય ઉપાચાર્ય તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા ગોપીબેન ભાવનગરિયા હું માધોબાગ વિદ્યાભવન પ્રાથમિક વિભાગમાં આચાર્ય તરીકે કાર્યરત છું છવ્વીસ જાન્યુઆરીનું ધ્વજવંદન આપણા શાળાના વાલી શ્રી ડૉક્ટર શક્તિભાઈ આંબલિયા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આજના કાર્યક્રમમાં મા ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી શિક્ષણ જગત અને વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોને આજના દિવસની આજના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા જય હિન્દ જય ભારત સુરતમાં ચાલતી ગેરકાયદેસર ધામ અને દારૂની ભટ્ટીઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસ મૂકતી ઝડપાઈ હોય તે રીતે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા દરોડાની કામગીરીમાં ઓગણચાલીસ જુગારીઓ પાસેથી બે લાખની મત્તા કબ્જે કરવામાં આવી હતી સાથે જ પાંત્રીસ મોબાઈલ અને સાત વાહનો મળી કુલ સાત પોઈન્ટ અઢાર લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો લાલગેટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી શાહપુર સ્થિત ખજુરવાડી ખાતે આવેલ જુગાર ધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ઓગણચાલીસ જુગારીઓ ઝડપી પાડવામાં આવ્યા હતા જુગારીઓ પાસે સ્થળ પરથી રોકડા રૂપિયા બે પોઈન્ટ સડસઠ લાખની મતદાર જપ્ત કરાઈ હતી મસ મોટા જુગારધામ પરથી પાંત્રીસ મોબાઈલ સાત વાહનોને સાત પોઈન્ટ અઢાર લાખની મતદાન કબજે કરાઈ હતી ભારતીય ચલણમાં રદ કરાયેલી બે હજારના દરની નોટ હજુ પણ સ્વીકારાય છે પોસ્ટ ઓફિસમાં આરબીઆઈ દ્વારા બે હજારના દરની ચલણી નોટ હાલ ચલણમાંથી રદ કરી દેવામાં આવી છે પરંતુ હજી પણ લોકો પાસે બે હજારના દરની બાકી રહેલી નોટો જમા કરાવી શકે તે માટે શહેરની પોસ્ટ ઓફિસમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં લોકો દ્વારા હજી પણ સુરતની પોસ્ટ ઓફિસમાં બાકી રહેલી બે હજારના દરની ચલણી નોટો જમા કરવામાં આવી રહી છે જેમાં સુરત હેડ ઓફિસ નાનપુરા ખાતે આવેલ હેડ ઓફિસમાં આઠ નોટો જમા થઈ છે ભારતીય રિઝર્વ બેંક દ્વારા બે હજારની ચલણી નોટ ચલણમાંથી રદ કર્યા બાદ અનેક લોકો પાસે કરોડોની આ રકમ હજી પણ પડી છે જે માટે સરકાર દ્વારા નોટો જમા કરાવવા માટેની મુદ્દતમાં વધારો કરાયો છે જો કે આ નોટો માત્ર પોસ્ટ ઓફિસ મારફતે હાલ લેવામાં આવી રહી છે જે માટે મુખ્ય પોસ્ટ ઓફિસ સહિત બ્રાન્ચમાં માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેની અંતર્ગત સુરતની માત્ર હેડ ઓફિસમાં હમણાં સુધી આઠ જેટલી બે હજારના દરની ચલણી નોટો જમા કરવામાં આવી છે પોસ્ટ ઓફિસમાં નોટો જમા કરાવવા માટે ગ્રાહકે જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના રહે છે જે સબમિટ કર્યા બાદ સરકારના નિયમ મુજબ તેઓના બેંક ખાતામાં મળી જાય છે જેથી લોકો પાસે હજી પણ આવી બે હજારના દરની નોટો બાકી રહેલી છે તેવા લોકો પોતાના નજીકની પોસ્ટ ઓફિસમાં નોટો જમા કરાવી શકે છે આરટીઓ ની બેદરકારીના કારણે શહેરમાં માં ગત વર્ષે ટુ વ્હીલ અને ફોર વ્હીલ ખરીદાયેલા પચાસ હજાર વધુ વાહનો પરિવહન એપમાં માં બ્લેક લિસ્ટ મૂકી દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ બે હજાર એકવીસ માં હંગામી રજીસ્ટ્રેશન ફી માં રૂપિયાનો વધારો કરાયો હતો પરંતુ અઢી વર્ષ બાદ રાજ્ય આરટીઓ જાણ થઈ હતી રાજ્યના આ વધારો થયો નથી જેને કારણે છેલ્લા અઢી વર્ષમાં ખરીદાયેલ વાહન ચાલકો આ રકમની વસૂલી કરવા માટે

માટે થાય છે પરંતુ નજીવી રકમ માટે આજે ઘણા વાહન માલિકો તેમનું વાહન બ્લેક લિસ્ટની યાદીમાં હોવાથી આરટીઓ ખાતે ધક્કા ખાઈ રહ્યા છે આ સમગ્ર પ્રકરણ અત્યાર સુધીમાં છેલ્લા અઢી વર્ષમાં વાહન ખરીદનાર માલિકો પૈકી જેમણે વાહન વેચવાની કે લોનની વિધિ પૂર્ણ કરવાની તૈયારી આરંભી હતી ત્યારે ખબર પડી હતી કે તેમનું વાહન તો પરિવહન એપમાં બ્લેક લિસ્ટમાં બતાવે છે આ સિવાય અનેક વાહન ચાલકો તો હજી સુધી જાણકારી સુધા નથી સમગ્ર પ્રકરણમાં જેમ જેમ જાણ થઈ રહી છે તેમ તેમ વાહન માલિકો આરટીઓ કચેરી ખાતે ફોર્મ ભરીને વાહન બ્લેક લિસ્ટમાંથી બહાર કઢાવવા માટે દોડધામ કરી રહ્યા છે સુરતમાં જીવન ટૂંકાવી લેવાના બનાવો રોજ રોજ સામે આવી રહી છે ત્યારે કતારગામ વિસ્તારમાં એક યુવક કોમ્પ્લેક્સના ત્રીજા માળાથી કૂદીને જીવન ટુકાવી દીધું હતું સમગ્ર આપઘાતનું કારણ અકબંધ રહેવા પામ્યું છે જોકે આ બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કતારગામ કાસાનગર ખાતે યુવકે આંત આંતરિક પગલું ભરી લીધું છે અંત કોમ્પ્લેક્સના ત્રીજા માળથી પડતું મૂક્યું હતું પીયુ શમિશભાઈ સિલ્વરકર નામના યુવક ઘટનામાં મોત પીજું રૂતુ આ પગલું ભરનાર કારણ અકબંધ રહેવા પામ્યું છે હાલ પોલીસે મામલે વધુ તપાસ હાથ ધરી છે સીસીટીવી પ્રમાણે ત્રીજા માળેથી પડતું મૂક્યું હતું તે દરમિયાન રસ્તા પરથી પસાર થતા વાહનો પર પડતા રહી ગયા હતા તેમ છતાં ડામરના રસ્તા પર પડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સીરિમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો અને હાલ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ વિદ્યાધાન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિદ્યાકુલ સ્કૂલમાં પંચોતેર માં પ્રજાસત્તાક દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આજના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શાળાના પ્રાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો નરેશભાઈ વરિયાના વરદ હસ્તે સવારે ધ્વજારોહણ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો બાળ શાળાના બાળકોએ દેશભક્તિ ગીતો રજૂ કરતા શાળાનું વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું આજના પ્રસંગે મહેમાન નરેશભાઈ વરિયાએ બાળકોને બંધારણ અને નાગરિક ધર્મને પ્રત્યેક દિવસે અનુસરીએ તો જ આપણો દેશ મહાન બનશે આજ આપણી સાચી દેશભક્તિ છે તેમણે બાળકને સ્થિત સ્થિત નાગરિક બનવા અપીલ કરી હતી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી જયંતિભાઈ પટેલ સાહેબ તેમજ ઉદ્બોધનમાં બાળકોને ઉચ્ચ અભ્યાસ સાથે આગળ વધી જીવન મૂલ્ય સાથે પોતાની નૈતિક જવાબદારી સાથે વિકસિત ભારત બનાવવા સંકલ્પ લેવા અપીલ કરી હતી સુરત સહિત દેશભરમાં આજે પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓ સામાજિક અને સરકારી સંસ્થા દ્વારા ધ્વજારોહણ કરીને ગણતંત્ર દિવસ મનાવવામાં આવ્યો હતો સુરતના વનિતા વિશ્રામ ખાતે પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી સવારથી દેશભક્તિને રંગાયા હતા જેમાં સંસ્થાના ચેરમેન કૃપલભાઈ દેસાઈ તિરંગો ફરકાવ્યો હતો આ સાથે વિદ્યાર્થીઓએ દેશભક્તિ સંગીતના તાલે વિવિધ કૃતિઓ રજૂ કરી હતી સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના કમિટી સભ્યો આચાર્ય કર્મચારી સેવાગણ તથા વાલી મંડળ વિદ્યાર્થીઓ મળી વધુ દેશભક્તો ઉપસ્થિત રહ્યા હતા દરેક એકબીજાને પાઠવી સફળ બનાવ્યો હતો વેડરોડ ખાતે જ્ઞાનગંગા વિદ્યાલયમાં આજે પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી શાળાના ગણતંત્ર પર્વ નિમિત્તે ડોક્ટર રાજેશભાઈ ડુંગરાણીના શુભ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળાના તમામ માધ્યમના ધોરણ સાતથી બારના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના નારા સાથે લેરી કાઢવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓને બિસ્કીટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું શાળા ટ્રસ્ટી નવનીતભાઈ દ્વારા આ પ્રાસંગિક ઉદબોધન થકી બાળકોને સ્થાન દેશભક્તિની લાગણી ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો શાળાના આચાર્ય કેતકીબેન નાયક અને માર્ગદર્શનના વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર નવા સમાચારો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર